गुड मॉर्निंग। आज आपणे यूनिट वन नू ग्रामर चालू करी रह्या छीए। तमे बधाए पहला सेमेस्टरना यूनिट फोर सुधीना लेसनना यूनिट जोई लीधा हशे। ना जोया होय तो फरीथी स्कूलनी वेबसाइट उपरथी यूट्यूब उपरथी जोई लेशो। जोया होय तो फरीथी पुनरावर्तन करवा माटे एने जोशो। योग्य गृह कार्य जे आपवामां आव्युं छे ते पूरु करशो। एटलू गृह कार्य करवाने बदले जेम जेम समय मळे तेम तेम तैयारी करवानुं पण राखशो। अत्यारे यूनिट टेस्ट टू आपणे चालू करेलो छे अने 1.5 महीना पछी आपणे सेम वननी एक्झाम पण लेवाना छीए। एटले इंग्लिश विषय में पण अन्य विषयनी जेम हालथी आपणे तैयारी करवानी छे। हवेथी आपणे चारे चार यूनिटना ग्रामरना टॉपिकना वीडियो बनावीशुं। आजे आपणे पहेलो यूनिट एनुं ग्रामर चालू करीए छीए। ગુજરાતીમાં હું તમને ગ્રામર ભણાવીશ કેમ કે ઇંગ્લિશમાં તમારે મેળ નહીં પડે। તો યુનિટ વનમાં જે આપણે આપણી શાળાએ બે ટોપિક સમાવેલા છે અભ્યાસક્રમમાં, એમાં એક ટોપિક ચાલુ ભૂતકાળનો છે જે આપણે સારા અભ્યાસ માટે વધારાનો ટોપિક પસંદ કરેલો છે। પણ આપણા યુનિટમાં જે એક ટોપિક આવે છે એ ટોપિકનું નામ છે એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન। ઇંગ્લિશ હેડિંગ એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન। હાલ આપણે એટલી બધી સમજવાની જરૂર નથી, છતાંય પછીના વર્ષોમાં જરૂર પડે એના માટે પૂર્વ તૈયારી રૂપે આપણે થોડો પ્રયત્ન કરીશું। એડવર્બ ધ ટર્મ વિચ એડ્સ સમથિંગ ઇન એક્શન ઇઝ કોલ એડવર્બ। ઇંગ્લિશમાં જે 8 પાર્ટ્સ ઓફ સ્પીચ છે એ પૈકી એક એડવર્બ એટલે ક્રિયા વિશેષણ છે। ગુજરાતી ભાષામાં સમજીએ તો ક્રિયાના અર્થમાં જે વધારો કરે એને ક્રિયા વિશેષણ કહેવાય। તો આપણા આજના ટોપિકનો એક શબ્દ, એક ટર્મ એડવર્બ છે। બીજું ટર્મ છે ક્લોઝ। વાક્યમાં પડવાની બહુ જરૂર નથી, છતાંય ઇંગ્લિશમાં બે ટર્મ્સ આપણે ભણવાના છે, ફ્રેઝ એન્ડ ક્લોઝ। ફ્રેઝ એટલે શબ્દ સમૂહ, ચોક્કસ અર્થ બતાવતા શબ્દોના સમૂહને ફ્રેઝ કહેવાય। ઇંગ્લિશ પ્રમાણે ફ્રેઝની વ્યાખ્યામાં જઈએ તો જેમાં કર્તા અને પૂર્ણ ક્રિયાપદ ના હોય અને છતાંય ચોક્કસ અર્થ બતાવતા હોય તેવા પ્રકારના શબ્દોના સમૂહને ફ્રેઝ કહેવાય છે। જ્યારે ક્લોઝ એટલે ઉપવાક્ય, ગુજરાતીમાં ક્લોઝ એટલે જેની અંદર કર્તા આવેલો હોય અને ફિનાઇટ વર્બ શબ્દ છે ઇંગ્લિશમાં, પૂર્ણ ક્રિયાપદ આવેલું હોય અને ચોક્કસ અર્થ બતાવતું હોય તેવા કર્તા તથા પૂર્ણ ક્રિયાપદવાળા સળંગ વાક્યના એક ભાગને ક્લોઝ કહેવાય છે। ફરીથી ક્લોઝ એટલે ઉપવાક્ય। ઉપવાક્ય એટલે આપણને ક્યાં ખબર છે? ગુજરાતીમાં સમજીએ, કેટલાક વાક્યો દરેક ભાષામાં, એવી રીતે ઇંગ્લિશમાં પણ એક જ વાક્યનું બનેલું હોય। આવા એક જ વાક્યનું જે વાક્ય બનેલું હોય જેમાં એક જ કર્તા અને એક જ ક્રિયાપદ હોય એવા પ્રકારના વાક્યને ઇંગ્લિશમાં સિમ્પલ સેન્ટેન્સ એટલે કે સાદું વાક્ય કહેવાય છે। પરંતુ
કેટલાક વાક્યો એવા હોય કે જેમાં નાના નાના વાક્યો કોઈ જોડાણ શબ્દ વડે, કોઈ કન્જેક્શન વડે, કોઈ કનેક્ટિવ વડે, કોઈ સંયોજક વડે જોડાયેલા હોય, અને એવું બની શકે કે કેટલાક સળંગ લાંબા વાક્યોમાં એક કે એક કરતાં વધારે નાના વાક્યો જોડાયેલા હોય છે. આવા કિસ્સામાં આખું જે સળંગ વાક્ય છે એ સળંગ વાક્યને કાં તો સંકુલ વાક્ય કાં તો સંયુક્ત વાક્ય કહેવામાં આવે છે. પરંતુ દરેક જોડાયેલા વાક્યને અલગથી જોઈએ તો તે અલગ વાક્યને ક્લોઝ એટલે કે ઉપવાક્ય કહેવામાં આવે છે. હાલ પ્રાઇમરી લેવલે આવી બધી ડેફિનેશન્સમાં કે વાક્યોમાં આપણને પડવાની જરૂર નથી. ટૂંકમાં એક કરતાં વધારે પેટા વાક્યો જોડાઈને જે વાક્ય સળંગ વાક્ય બનેલું હોય એ સળંગ વાક્ય કાં તો સંકુલ વાક્ય છે કાં તો સંયુક્ત વાક્ય છે. પણ એમાં જોડાયેલું દરેક પેટા વાક્ય જે છે એને ઇંગ્લિશમાં ક્લોઝ અને ગુજરાતીમાં ઉપવાક્ય કહેવાય છે. હવેથી આપણે આજના પ્રકરણમાં કન્જક્શન ઇફ અને કન્જક્શન અનલેસ વડે આવા ક્લોઝને જોડીને સળંગ વાક્ય કેવી રીતે બનાવી શકાય તે શીખવાની શરૂઆત કરવાની છે. ઇફ અને અનલેસ એ બંનેને એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન એવા હેડિંગ નીચે સમાવેલા છે. તો એડવર્બ સમજી લીધું, ક્લોઝ સમજી લીધું, કન્ડિશન. ઇંગ્લિશમાં કન્ડિશનના બે અર્થ થાય, એક શરત અને બીજો સામાન્ય અર્થ આપણે વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ, પરિસ્થિતિ. આપણા આ પ્રકરણમાં આપણે કન્ડિશનનો અર્થ શરત કરવાનો છે. એટલે આપણું આખું જે પ્રકરણ છે એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન એનો મતલબ થાય છે શરત દર્શક અથવા શરત વાચક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. ક્રિયા વિશેષણ રૂપ એટલા માટે કે તમે જે વાક્ય બનાવવાના છો એ વાક્યમાં એક મુખ્ય ઉપવાક્ય પ્રિન્સિપલ ક્લોઝ છે અને બીજું ગૌણ ઉપવાક્ય સબઓર્ડિનેટ ક્લોઝ છે. સબઓર્ડિનેટ ક્લોઝ પ્રિન્સિપલ ક્લોઝની ક્રિયાના અર્થમાં વધારો કરતું હોવાથી એને ગુજરાતીમાં ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય અને શરત બતાવતું હોવાથી શરતવાચક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય એવી રીતે આપણે એને નામકરણ કરેલું છે. વાક્યો સમજીએ, વાક્યોની શરૂઆત સમજીએ. ઇફ એટલે જો, તો. જો કોઈ શરત પૂરી થાય તો કોઈક ક્રિયા થઈ શકે. જો કોઈ શરત પૂરી થાય તો કંઈક થાય કે કંઈક થશે કે કંઈક થઈ શકે એવા પ્રકારના વાક્યોને, એવા પ્રકારના ઉપવાક્યોને જોડવા માટે ઇફનો ઉપયોગ થાય છે. ટૂંકમાં જો અને તો એવા પ્રકારના વાક્યને ઇંગ્લિશમાં જોડવા માટે ઇફનો ઉપયોગ થાય છે. ઇફની અંદર જો અને તો બંનેનો અર્થ આવી જાય છે. તો માટે ઇંગ્લિશમાં બીજો કોઈ શબ્દ લખવાનો નથી. એક વાત, મોટે ભાગે આપણે ઇફનો ઉપયોગ વાક્યની શરૂઆતમાં કરીએ છીએ.
इफ साथे शरतवाचक उपवाक्य लखवानुं छे। इफनो उपयोग शरूआतमां करिए तो प्रथम उपवाक्य पछी अल्पविराम मूकीने बीजु मुख्य उपवाक्य लखाय छे के बोलाय छे अने छेल्ले फूल स्टॉप एटले के पूर्ण विराम मुकाय छे। परंतु मुख्य उपवाक्य पहला मुख्य उपवाक्य पती जाय पछी वच्चे कंजक्शन तरीके इफ अने पाछळ गौण उपवाक्य एवं पण लखी शकाय। जो इफने बे उपवाक्यनी वच्चे लखीए तो इफनो आई स्मॉल लखाय छे अने बन्ने उपवाक्यनी वच्चे अल्पविराम मुकातू नथी। इफ शरूआतमां लखो तो शरतवाचक वाक्य शरूआतमां आवशे। इफ जो बे उपवाक्यनी वच्चे लखो तो शरतवाचक वाक्य पाछळना भागमां आवशे। इफवाळा वाक्यने आ रीते बन्ने रीते जोड़ीने लखी शकाय छे। उदाहरणनी वात करीए एना पहेला इफनो उपयोग त्रण काळमां थई शके, भविष्यमां पण थई शके। जो आम थशे तो तेम थशे, आवा प्रकारना भविष्यकाळना वाक्यों ने जोड़वा माटे इफनो उपयोग थई शके छे। भूतकाळमां पण इफनो उपयोग थई शके छे। जो आम करी होत तो, जो आम थयुं होत तो आवुं थात, आवुं थई शकत, आवुं थयुं होत, एवा प्रकारना वाक्योने जोड़वा माटे पण इफनो उपयोग थई शके छे। परंतु धोरण आठमां आपणे अत्यारे માત્ર વર્તમાન કાળમાં ઇફનો ઉપયોગ કેવી રીતે થઈ શકે એ શીખવાનું છે। એટલે આપણે ઉદાહરણો વર્તમાન કાળના જ લઈશું। વર્તમાન કાળમાં ઇફનો ઉપયોગ કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખીને સમજવા જેવું છે હું જે કંઈ બોલું તે। ઇફવાળા વાક્યમાં ઇફ જો વર્તમાન કાળની શરત બતાવતું હોય તો ઇફવાળું વાક્ય હંમેશા સાદા વર્તમાન કાળમાં જ લખાય છે। તમને યાદ કરાવી દઉં કે ઇંગ્લિશમાં કુલ મુખ્ય ત્રણ કાળ છે, દરેક મુખ્ય કાળને ચાર પેટા કાળ છે, એવી રીતે વર્તમાન કાળના પણ ચાર પેટા કાળ છે। ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, એમાં ઇફવાળું વાક્ય જો વર્તમાન કાળની શરત બતાવતું હોય તો હંમેશા ઇફવાળું વાક્ય સાદા વર્તમાન કાળમાં જ લખાય, અન્ય કાળમાં લખાય નહીં। પરંતુ ઇફની બાજુવાળું ઉપવાક્ય ઇફની આગળ લખેલું હોય કે પાછળના ભાગમાં લખેલું હોય, ઇફવાળું જે ઉપવાક્ય છે એ સિવાયનું વાક્યનું મુખ્ય ઉપવાક્ય છે એ કેન વડે પણ લખી શકાય, એ સાદા વર્તમાનકાળમાં પણ લખી શકાય અને એ ભવિષ્યકાળમાં પણ હોઈ શકે। હું જે બોલું છું એ બરાબર સમજવાનું છે। ઇફવાળું જે અર્ધું ઉપવાક્ય છે એ અર્ધું ઉપવાક્ય જો વર્તમાનકાળની શરત બતાવતું હોય તો સાદા વર્તમાનકાળમાં જ લખાય, પણ ઇફની બાજુવાળું આગળ કે પાછળ લખેલું મુખ્ય ઉપવાક્ય, ફરીથી હું કહું છું કે ભવિષ્યકાળમાં પણ હોઈ શકે, કેનમાં પણ હોઈ શકે અને સાદા વર્તમાનકાળમાં પણ હોઈ શકે, કોઈએ અર્ધું સમજવાનું નથી। ઉદાહરણ તરીકે આપણે એમ કહીએ, જો તમે ઝડપથી ચાલો તો તમને ગાડી મળશે, જો તમે ઝડપથી ચાલો તો તમને ગાડી મળશે, એમાં જોવાળું વાક્ય ઇફ યુ વોક ફાસ્ટ સાદા વર્તમાનકાળમાં જ આવશે। ઇફ યુ સાદા વર્તમાનકાળમાં એમ ઈ સાર ના આવે, મુખ્ય ક્રિયાપદવાળા વાક્યમાં એ ધ્યાન રહેવું જોઈએ। ઇફ
यू वॉक फास्ट यू विल गेट द ट्रेन तमने गाड़ी मळशे बाजूवाळू उपमा भविष्यकाळमां छे यू विल गेट द ट्रेन थोड़ू बदली ने बोलिए जो तमने झड़पथी चालो तो तमने गाड़ी मळी शके इफ यू वॉक फास्ट यू कैन कैच द ट्रेन केन थी पण लखी शकाय इफ यू वर्क हार्ड यू कैन सक्सीड जो तमे सखत काम करो तो तमे सफल थई शको इफ यू वर्क हार्ड यू विल सक्सीड जो तमे सखत काम करो तो तमे सफल थशो आम ईफवाळू वाक्य वर्तमान कालनी शरत बतावे तो हमेशा सादा वर्तमान काल में लखो पण बाजूवाळू वाक्य गमे ते काल में होई शके छे थोड़ाक वाक्यों आपणे लखीने पण जोईए छे जो तमे सखत मेहनत करो तो तमे सफळ थशो वाक्यने ईपथी शुरू करीए छीए ईजी वन इफ यू वर्क हार्ड इफ यू वर्क हार्ड यू कैन सक्सीड ध्यान रहे सक्सीड मूल क्रियापद छे डी ऊपर थी एवं ना थाय के भूतकाल नो रूप छे सक्सीड नो भूतकाल सक्सीडेड थाय टू सक्सीड एटले सफल थवू आ वाक्य ने उल्टू पण लखी शकाय अहींथी शुरू करो यू कैन सक्सीड इफ यू वर्क हार्ड जो एवं करिए तो ईफनु आई स्मॉल लखीशू बे वाक्यनी वच्चे कॉमा नहीं लखी बीजू वाक्य जोईए जो तमे झड़पथी चालो तो तमे समयसर शाळाए पहोंचशो इफ You walk fast. Pahotsho Bhavishkar. You will reach the school. In time. You will reach the school in time. Aa vakya ne pan biji rite hai. You will reach the school in time if you walk fast. बन्ने वाक्यों में if वाळू वाक्य सादा वर्तमान काल में ज छे ए ध्यान रहे भविष्य कालनी शरत बतावतु वाक्य होय ने भविष्य कालनी शरत बतावतु वाक्य तो पण if साथे भविष्य काल ना आवे हूँ एक वाक्य बोलू छु जो जो पप्पा शनिवारे आवशे तो आपणे मेळामां जईशुं बराबर ध्यान राखजो जो वाळू वाक्य भविष्यकाळमां छे जो पप्पा शनिवारे आवशे तो आपणे मेळामां जईशुं पाछळनुं उपवाक्य पण भविष्यकाळमां छे तो आपणे मेळामां जईशुं आगळनुं वाक्य पण भविष्यकाळमां छे ભવિષ્યકાળનું વાક્ય જો શરત બતાવતું હોય ઇફવાળું વાક્ય જો
ભવિષ્યની શરત બતાવતું હોય તો નવાઈ લાગે એવું છે, ભવિષ્યકાળમાં લખવાને બદલે સાદા વર્તમાન કાળમાં જ લખાય. જો તમે આવું લખો કમ્પિટિટિવ એક્ઝામ આપવાની હોય નોકરી લેવા માટેની, કે દસમાની કે બારમાની એક્ઝામ આપવાની હોય અને આવું પૂછાય, ઇફ જો પપ્પા શનિવારે આવશે, ઇફ પાપા ખાલી જગ્યા કમ ઓન સેટરડે, ઇફ પાપા ખાલી જગ્યા ઓન સેટરડે વી સેલ ગો ટુ ધ ફન ફેર. તો ઇફવાળા વાક્યમાં તમે ભવિષ્યમાં શનિવારે આવવાના છે એમ માની આવું લખીને આવો કે ઇફ પાપા વિલ કમ ઓન સેટરડે, દેન ઇટ વિલ બી ઇનકરેક્ટ. ઇફ સાથે ભવિષ્યકાળનું વાક્ય હોય તો પણ વી કાન્ટ રાઇટ ફ્યુચર એક્શન વિથ ઇફ. ઇફ યુ પાપા વિલ કમ ઓન સેટરડે ઇનકરેક્ટ, ઇફ પાપા કમ્સ ઓન સેટરડે એ સાચું છે, ધ્યાન રાખવાનું છે. હું લખું છું વાક્ય, જો પપ્પા શનિવારે આવશે તો, ઇફ પાપા કમ્સ ઓન સેટરડે, હા મુખ્ય ઉપવાક્ય ભવિષ્યકાળમાં લખવું પડે, આપણે મેળામાં જઈશું, એ જે કાળમાં હોય તે કાળમાં લખાય. વી શેલ ગો ટુ ધ ફેર, અર્ધું સમજવું ખતરનાક છે. હું જે વાત કરું છું કે શરતવાચક વાક્ય ભવિષ્યકાળમાં ના લખાય એ આટલું જ વાક્ય છે ઇફવાળું. આ મુખ્ય ઉપવાક્ય છે એ ભવિષ્યકાળમાં હોય તો ભવિષ્યકાળમાં લખવું પડે, આને પણ ઉલટું લખી શકાય. વી સેલ ગો ટુ ધ ફેર ઇફ પાપા કમ્સ ઓન સેટરડે. જો આપણે નિયમિત ગૃહ કાર્ય નહીં કરીએ તો આપણે સારા ગુણ મેળવી શકીશું નહીં. નેગેટિવ સેન્ટેન્સ છે સાદા વર્તમાન કાળમાં. ઇફ વી, સાદો વર્તમાન કાળ જાણો છો નકાર બનાવવા માટે, ડુ નોટ કે ડઝ નોટ. ઇફ વી ડુ નોટ ડુ હોમવર્ક રેગ્યુલરલી, we can't get good marks. We can't get good marks. જો વરસાદ પડશે તો તેઓ મેચ રદ કરશે. આપણે ઊંધું લખીએ છીએ, તેઓ મેચ રદ કરશે પહેલાં લખી નાખીએ, ભવિષ્યકાળ છે. ધી વિલ કેન્સલ ધ મેચ, ધી વિલ કેન્સલ ધ મેચ ઇફ ઇટ રેન્સ. ફરીથી, જો વરસાદ પડશે તો, ભવિષ્યની વાત છે પણ શરતવાચક વાક્ય છે. અહીંયા એવું ના લખી શકાય કે ઇફ ઇટ વિલ રેઇન, ઇનકરેક્ટ. ભવિષ્યની શરત બતાવતું વાક્ય પણ વર્તમાન કાળમાં ઇફ ઇટ રેઇન્સ, એ ધ્યાન રાખવાનું છે. આના પછીનો બીજો મુદ્દો
अनलेस। आना पछीनो बीजो मुद्दो अनलेस छे। अनलेस इज इक्वल टू इफ नॉट। जो नहीं तो, जो नहीं तो शरतवाचक उपवाक्य जो नकार में हो तो बे रीते लखी सकिए छे। इफ साथे नॉट लखो अथवा इफ नॉट ना लखू हो तो इफ अने नॉट नो भेगो अर्थ आवी जाए इवो एक शब्द इंग्लिश में एक कंजक्शन छे अनलेस। अनलेस में नॉट नो अर्थ समावेलो छे एटले अनलेस वाला वाक्य में नॉट लखाय नहीं अने तो पण एनो अर्थ नकार निकले। अनलेस वाला उपवाक्य माटे एम कही शकाय के अनलेस वालू उपवाक्य एटले नकारात्मक अर्थ बतावतु हकारात्मक वाक्य। वाक्य एफर्मेटिव मां हकार रचना में लखाय पण अर्थ एनो नकार निकले अने एमां नॉट ना लखाय। फरीथी तमने वॉर्न करूँ जे बोलवामां आवे छे एनो अर्थ उल्टो ना थाय। अहींया दरेक वाक्य में बे वाक्यों जोड़ायेला छे। हूँ जे वात करी रह्यो छुं के अनलेस वाला वाक्य में नॉट ना लखाय मतलब अहींया सळंग वाक्य में जे बे उपवाक्यों छे एमां जे अनलेस वाळुं उपवाक्य छे एटला अनलेस वाला उपवाक्य में नॉट ना आवे। ए सिवायना उपवाक्य में नॉट आवे ज एवुं नहीं पण आवी शके। अर्धु समझवानी मनाई छे अनलेस वाला अर्धा उपवाक्य में नॉट ना आवे। ए सिवायनुं वाक्य आगळ लखेलुं होय के पाछळ लखेलुं होय एमां नॉट आवे ज एवुं नहीं पण आवी शके। तो नकारात्मक शरत बतावा माटेनो स्पेशल शब्द छे अनलेस। जो तमे साचू नहीं बोलो तो कोई तमारो विश्वास करशे नहीं। आपने इफ नो टॉपिक हाल ज पूरो कर्यो। आ वाक्य इफ थी केवी रीते लखाशे? जो तमे साचू नहीं बोलो तो इफ यू डू नॉट स्पीक ट्रू Nobody will trust you. No one will trust you. कोई तमारो विश्वास करशे नहीं। परंतु आपणो टॉपिक अनलेस नो छे। जो आ वाक्य इफ थी लखीए छीए तो एमां नॉट लखवू पड़े छे। फरीथी इफ यू डू नॉट स्पीक ट्रू। पण हवे आपणे आ वाक्य अनलेस थी लखीए तो Unless you speak true, unless you speak true, nobody will trust you. कोई तमारो विश्वास करशे नहीं। आ वाक्यने पण इफनी माफक बन्ने रीते लखी शकाय, बन्ने रीते बोली शकाय। आ वाक्यने हूँ उल्टावीने बोलू छूँ। Nobody will trust you. Unless you speak true. जो तमे साचू नहीं बोलो तो कोई तमारो विश्वास करशे नहीं। तो अनलेस वाला वाक्यों ने आपणे एक्जाम्पल लखीए छे। इजी वन अनलेस यू speak
ट्रू नोबडी विल ट्रस्ट यू जो वरसाद नहीं आवे तो खेडू तो पायमाल थी जैसे अनलेस इट रेन्स नहीं आवे तो क्या नोट नहीं नोट आम आ गयू द फार्मर्स will ruin the farmers will ruin जो वरसात नहीं आवे तो खेडूतो पायमाल थई जशे जो ते आ काम नहीं करी शके तो हूँ तेने मदद करीश unless he can do this work can not nahi likhiye unless he can do this work jo tya kaam nahi kari shake to I shall help him. जो तमे नियमित कसरत नहीं करो तो तमे स्वस्थ रही शकशो नहीं आ वक्ते आपणे उल्टू लखीए छीए You can't remain healthy You can't remain healthy if you take exercises regularly. जो तमे नियमित नहीं वाँचो तो तमारू नॉलेज तमारू ज्ञान नबळू रहेशे अनलेस यू read regularly your knowledge will be worsened your knowledge will be worsened ઇફ અને અનલેસનો આ પ્રમાણેનો સેલો ટોપિક છે યુનિટ વનમાં વીસી ખત્રીમાં ઇફ અને અનલેસ આધારિત ખાલી જગ્યાઓવાળી જે એક્સરસાઇઝ છે એ તમારે હવે કરી લેવાની છે એમાં એક બીજો શબ્દ પણ છે વેન વેન પ્રશ્ન પૂછવા માટે વપરાય તો ક્યારે પણ વેન બે વાક્યોને જોડવા માટે વપરાય तो ज्यारे त्यारे नेक्स्ट वीडियो में आपणे वेननी वात पण करी लईशुं आजे आटले राखीए छे ओके आशा राखूँ बधा मित्रों सारी रीते समजवानो प्रयत्न करशे अने नियमित काम करशे ओके